નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35 હટાવાયા બાદ પરિસ્થિતિ નાજુક બની. શ્રીનગર કામ કરવા આવેલા લોકોમાં ભયનો માહોલ. લોકો પોતાના ઘરે પરત ફર્યા. લોકો માની રહ્યા છે કે સરકારે લોકોને વિશ્વાસમાં લીધા વગર આ મોટો નિર્ણય લીધો. કાશ્મીર 72 વર્ષે પૂર્ણ રીતે દેશનો ભાગ બન્યું. કાશ્મીર અંગેના નિર્ણય બાદ રાજ્યમાં સેના એલર્ટ. પાકિસ્તાન આતંકવાદીઓની આડમાં અટકચાળો કરવાની ફિરાકમાં. અર્ધસુરક્ષા દળોના વધુ 8,000 જવાનો એરલિફ્ટ કરાયા. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર એરફોર્સ તૈનાત. જમ્મુ કાશ્મીર અંગે મોદી સરકારે આર્ટિકલ 370ની તમામ જોગવાઈઓ લાગુ ન કરવાની દરખાસ્ત રજૂ કરી, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવે દેશનો કોઈપણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશે. મોદી શાહના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના પ્રોપર્ટીમાં 50% વધારો થઈ શકે છે. લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી, તો જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. વિધાનસભા જમ્મુ કાશ્મીરમાં જ રહેશે, પરંતુ ગૃહ મંત્રાલયના નિયંત્રણ હેઠળ રહેશે. તો લદ્દાખમાં વિધાનસભા ન રહેતા કેન્દ્ર હસ્તક સત્તા રહેશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ પણ હશે, વિધાનસભા પણ હશે, પરંતુ વહીવટ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હસ્તક રહેશે. રાજ્યસભામાં પીડીપી સાંસદે પોતાના કપડાં ફાડ્યા, તો વિપક્ષે રાજ્યસભામાં જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના નિર્ણય પર બોલ્યા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ. કહ્યું દેશનું માથું કાપી નાખવા જેવો નિર્ણય, તો 5 ઓગસ્ટને ગણાવ્યો દેશના ઇતિહાસનો કાળો દિવસ. રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પર ધ્વનિમત સાથે પસાર થયું. બિલના સમર્થનમાં પડ્યા 125 વોટ અને બિલના વિરોધમાં પડ્યા 61 વોટ. બિલના મતદાન દરમિયાન મશીનમાં ખામી સર્જાતા પરચીઓ દ્વારા કરાયું મતદાન. આ બિલમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવાની જોગવાઈ સામેલ. રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર નામ સંશોધન માટેનું બીજું બિલ ધ્વનિમત સાથે પસાર થયું. જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ પાસ થતા કાશ્મીરના લોકોને મોટો ફાયદો થશે, તો બિલ પાસ થતા જમ્મુ કાશ્મીરના 50 સમાજના લોકો અને આદિવાસીઓને પણ મળશે રાજનૈતિક અનામતના લાભ. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સંબંધી પ્રસ્તાવનો ગૃહમાં જવાબ આપ્યો. કહ્યું કલમ 370થી જમ્મુ કાશ્મીર અને ઘાટીના લોકોને મોટું નુકસાન થયું. પર્યટન માત્ર સીમિત બનીને રહી ગયું. 370ને કારણે મોટી મોટી કંપનીઓ નથી કરી શકતી કાશ્મીરમાં વેપાર. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંકલ્પ બિલ અમિત શાહે રજૂ કર્યું. અમિત શાહે કહ્યું આ મુદ્દે ચર્ચા અને બિલ આવતીકાલે મૂકવામાં આવશે અને હું તમામ સવાલોના જવાબ આપીશ. જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવવાના મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ફફડાટ. બોલાવ્યું સદનનું વિશેષ સત્ર. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર અલ્વીએ દેશની સંસદના સંયુક્ત સત્રની જાહેરાત કરી. બદલાતી સ્થિતિ પર ચર્ચા માટે બુધવારે સંસદનું વિશેષ સત્ર મળશે. વડાપ્રધાન મોદી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી. પીએમ અમિત શાહના ભાષણને વ્યાપક અને વ્યવહારિક ગણાવ્યું. ભાષણમાં જમ્મુ કાશ્મીરના ભાઈ બહેનો પ્રત્યેની લાગણી રજૂ કરાઈ. ઐતિહાસિક નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા આપી. શાહે ટ્વીટ કરી પીએમ મોદીને માતૃભૂમિની એકતા અને અખંડતા અંગેની પ્રતિબદ્ધતા માટે શુભેચ્છા આપી. કહ્યું આ ઐતિહાસિક નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો માટે વિકાસના સૂર્યોદય સમાન. પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી. મહેબુબા મુફ્તીને ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા. આ પહેલા આ બંનેને માત્ર નજર કેદ રખાયા હતા. સુરક્ષાના પગલે તમામ રાજ્યોનો એલર્ટ રહેવા આદેશ. તો સીઆરપીએફના 8,000 જવાનોને કરાયા કાશ્મીર રવાના. C-17 વિમાનથી મોકલાઈ સીઆરપીએફ જવાનની ટુકડી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં કલમ 144 લાગુ કરી દેવાતા શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી, તો શહેરના તમામ બજારો બંધ રહ્યા. રસ્તાઓ પર જોવા મળ્યો સન્નાટો. શ્રીનગરમાં પણ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. ઠેર ઠેર જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો, તો શહેરની તમામ દુકાનો બંધ રહી. શ્રીનગરના તમામ રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ ચાલુ કરાયું. જમ્મુ કાશ્મીરના ડોડામાં કલમ 144 લાગુ કરી દેતા તમામ વિસ્તારોમાં સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો. દુશ્મનોનો સામનો કરવા ભારતીય સેના સજ્જ જોવા મળી, તો શહેરમાં પોલીસ જવાનો અને સેનાના જવાનોએ પેટ્રોલિંગ કર્યું. જમ્મુ કાશ્મીરના લેહમાં વેકેશન પૂર્ણ થતા શાળાઓ ખુલ્લી રહી. રાબેતા મુજબ બાળકો શાળાએ પહોંચ્યા, તો લેહના બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી. સાથે તમામ દુકાનો પણ ખુલ્લી રહી. સમગ્ર કાશ્મીર ઘાટીમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો. કોઈ પ્રવેશ ન કરે તે માટે સડકો પર કાંટાળી તારો બિછાવી તેને બંધ કરવામાં આવી, તો સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવ્યા. આ દરમિયાન શ્રીનગરમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ. શ્રીનગરમાં લદાયેલા કરફ્યુને કારણે હોસ્પિટલમાં ફસાયા કેટલાય દર્દીઓ અને તેમના પરિવારજનો, તો બીજી તરફ દવાઓ અને કર્મચારીઓ ઉપલબ્ધ ન થતા કેટલાય લોકોને વેઠવી પડી પરેશાની.
ગુલમર્ગના ટંગમર્ગ, માગમ, પેટન અને અન્ય ક્ષેત્રોમાં આજ સવારથી જ લાદી દેવાયો કરફ્યુ. સડકો પર કોઈપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ, તો દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓ પૂરી રીતે રખાઈ બંધ. સેનાનું સડકો પર ચુસ્ત બંદોબસ્ત. દિલ્હીમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. અક્ષરધામ અને આઈટીઓ પાસે ટ્રાફિક જામની સ્થિતિ. દિલ્હીમાં અયોધ્યા મામલે સુપ્રીમમાં આજથી રોજે રોજ સુનાવણી શરૂ થશે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી શરૂ થશે. આ કેસમાં મધ્યસ્થી પેનલનું કોઈ પરિણામ ન આવતા આખરે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થશે. મુંબઈમાં આજે બેસ્ટ બસોના પૈડા થંભી ગયા. 3000 બસોના પૈડા થંભી જતા મુંબઈવાસીઓને ભારે હાલાકી. બેસ્ટ બસોના કર્મચારીઓ મુખ્ય 5 માર્ગોને લઈને હડતાળ પર. નેશનલ કમિશન બિલના વિરોધમાં ડોક્ટરો ફરી એકવાર 8 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળ કરશે. આ વખતે તબીબો ઇમરજન્સી સેવામાં પણ હડતાળ પાડશે. સરકાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મીટિંગ ફળદાયી ન નીવડતા જાહેરાત. મુંબઈમાં 2 દિવસથી મુશળધાર વરસાદને પગલે નદીઓમાં પૂર આવતા મધ્ય અને પશ્ચિમ રેલવેની બહારગામી અનેક ટ્રેન રદ અથવા ડાયવર્ટ. સેંકડો પ્રવાસીઓ ટ્રેનના શેડ્યુલ ખોરવાતા અટવાયા. સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ 37,500 રૂપિયાએ પહોંચ્યો, તો ચાંદીનો ભાવ 42,000 રૂપિયે પહોંચ્યો. ચાંદીમાં એક જ દિવસમાં 2,000 રૂપિયાનો ભાવ વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારોની સંવેદનશીલતાની બજાર પર ભારે અસર. ઉન્નાવ કેસના આરોપી સેંગર અને તેના સહયોગીઓને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સેંગરને સીતાપુરની તિહાર જેલમાં ખસેડવા દિલ્હી કોર્ટનો આદેશ. પીડિતાની સ્થિતિ ગંભીર અને અસ્થિ હોવાના લખનૌ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીનું નિવેદન. બિટકનેક કંપનીના ડેવલપર ધવલ માવાણી પાસેથી 10 કરોડની કિંમતના બિટકોઇન ટાંચમાં લેવામાં આવ્યા. અબુધાબીથી ડિપોર્ટ કરાયેલા માવાણીની પેનડ્રાઈવ અને ઇલેક્ટ્રિક વોલેટમાંથી 342 બિટકોઇન મળી આવ્યા. રાજસ્થાનના જેસલમેરમાં આંતરરાષ્ટ્રીય આર્મી સ્કોટ માસ્ટર કોમ્પિટિશન યોજાઈ. કોમ્પિટિશનની 5મી એડિશનમાં મોટી સંખ્યામાં આર્મીના અધિકારી તેમજ જવાનો હાજર રહ્યા. વડોદરામાં પૂર ન આવે તે માટે લાંબા ગાળાના પગલાં લેવાનું આયોજન સરકારે કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફાયર ટ્રેનિંગ રિસ્ક મેનેજમેન્ટના કોર્સ શરૂ કરે, તો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ કરાયો. ચોમાસામાં રોગચાળાએ માથું ઉંચક્યું. અમદાવાદમાં ભેજ ઝરમરિયા વરસાદથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. 3 જ દિવસમાં મેલેરિયા અને ડેન્ગ્યુના 500 કેસ નોંધાયા. ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના 162 દર્દીઓ નોંધાયા. અમદાવાદમાં વરસાદી માહોલ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો. 1 થી 3 ઓગસ્ટ દરમિયાન જ સાદા મેલેરિયાના 119 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ. ડેન્ગ્યુના 6 અને ઝેરી મેલેરિયાનો 1 દર્દી દાખલ. આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીની સંખ્યા 4 ગણી વધી. અમદાવાદમાં મ્યુનિસિપલ હેલ્થ ખાતાએ 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન 194 પાણીના નમૂના લીધા. 194 પૈકી 35 નમૂના ફેલ ગયા. શહેરના અલગ અલગ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વધી. પાણીજન્ય રોગચાળો પણ વકર્યો. હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપાલિટી એસજી હાઈવે પર કેટલા અપા ટી સ્ટોલ સહિત 47 કાચીપાકી દુકાનો પર બુલડોઝર ફેર્યું. ઝાયડસ હોસ્પિટલની સામેના ઔડાની માલિકીના 2 રિઝર્વ પ્લોટમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી પિટિશનમાં અહેમદ પટેલના સાક્ષી તરીકે ભરતસિંહ સોલંકીની થઈ ઉલટ તપાસ. આજે પણ ઉલટ તપાસ ચાલુ રહેશે. પિટિશનમાં અરજદાર બળવંતસિંહ રાજપૂતે પિટિશન અહેમદ પટેલ સામે નહીં પરંતુ કોંગ્રેસ સામે કરી હોવાનું જણાવ્યું. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ હવે સામેથી કરદાતાઓને મળશે. રાજકોટ રિજિયનમાં નવા કરદાતાઓની સંખ્યા વધે તે માટે આઈટી અધિકારીઓની કવાયત. ગત વર્ષે 2 લાખથી વધુ નવા કરદાતા ઉમેરાયા હતા. આ વર્ષે 3 લાખનો ઉમેરો થશે. રીડેવલપમેન્ટમાં જતા ફ્લેટ પર સરકાર નવેસરથી સ્ટેમ્પ ડ્યુટી લેશે. ફ્લેટના રીડેવલપમેન્ટમાં મળતી 40% વધારાની જગ્યાનું બજાર મૂલ્ય ગણીને તેના પર સ્ટેમ્પ ડ્યુટી ચોક્કસ માંગી શકાય. સરકારના આ નિર્ણયથી લોકોમાં રોષ. ગુજરાત યુનિવર્સિટીમાં ઇડબ્લ્યુએસનો વિવાદ વકર્યો. બીએ, એમએ, એમકોમમાં ઇડબ્લ્યુએસનો અમલ ન થયાની ફરિયાદ ઉઠી. હાલમાં ઓપન કેટેગરીમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, ત્યારે ઇડબ્લ્યુએસને ઓપનમાં કન્વર્ટ કરી પ્રવેશ આપવાની માંગ. નર્સિંગ કાઉન્સિલે વિવિધ કોર્સની 8 ઓગસ્ટ સુધી લેવાનારી પરીક્ષા રદ કરી. વડોદરામાં પૂર અને ભારે વરસાદની આગાહીના પગલે નિર્ણય લેવામાં આવ્યો. જનરલ નર્સિંગ અને ઓક્ઝિલરી નર્સિંગની વિવિધ વર્ષની લેખિત પરીક્ષા શરૂ કરાઈ છે અને રદ કરવામાં આવી. મેડિકલ એડમિશન કમિટીએ શરૂ કરેલા મોપઅપ રાઉન્ડમાં ઓબીસી કેટેગરીના 51 સીટ ભરાઈ. એમબીબીએસ સહિત 5 કોર્સની મળીને 1848 સીટ ખાલી રહી. આજથી જનરલ અને ઇડબ્લ્યુએસના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠના સંચાલકોની ચૂંટણી સામે વિદ્યાર્થીઓમાં રોષ. 30 જુલાઈએ ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને બીજા દિવસે વિદ્યાપીઠમાં પ્રવેશ બંધ કરી દેવાતા ફરિયાદ ઉઠી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરને હરિયાળું બનાવવા 10 લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી. અત્યાર સુધીમાં 4 લાખ વૃક્ષોનું રોપણ કરાયું. ગ્રીન સિટી અંતર્ગત 48 વોર્ડમાં થયું વૃક્ષારોપણ. અમદાવાદ શહેરની 25 સરકારી કચેરીઓ બહાર યોજાઈ મેગા ડ્રાઈવ. હેલ્મેટ વિનાના 2,610, સીટ બેલ્ટ વિનાના 476 વાહનોને દંડ ફટકાર્યો. 70% વાહનો સરકારી કર્મચારીના, પ્રાઇવેટ વ્યક્તિના 20 વાહનો ડિટેઇલ કરાયા. અમદાવાદના પાંચરાપોળ અને ગુલવાઈ ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપલ એસેટ વિભાગે હાથ ધરી કાર્યવાહી. રસ્તા પર મૂકેલી 10 જેટલી ગણેશ મૂર્તિ મ્યુનિસિપલ વિભાગ ઉપાડી ગયું. મૂર્તિકારોએ જાતે 70-75 મૂર્તિઓ હટાવી દીધી. ગોતામાં નવી બનતી સાઇટ પરથી મજૂર નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત. સેફ્ટી જાળી ન હોવાથી મજૂર નીચે પટકાયો. બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોંધાયો ગુનો. 15 દિવસ પહેલા જ મજૂરી કામ માટે યુવક રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાતા ગુજરાત સહિત તમામ રાજ્યોમાં એલર્ટ. અમદાવાદના દરિયાપુરમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું. સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવી દેવાયો કુદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. તો રાત્રિ દરમિયાન પણ તમામ ગતિવિધિ પર રખાશે ગોંધ. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ મન કી બાતની જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કરશે મનની મોકળાશ કાર્યક્રમ. 7 ઓગસ્ટે કાર્યક્રમ લોન્ચ થશે. સીએમ રૂપાણી ઝુંપડપટ્ટીના લોકો સાથે સંવાદ કરશે. 7 ઓગસ્ટે થશે રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ. 7 ઓગસ્ટે રૂપાણી સરકાર તેમની સરકારના 3 વર્ષ પૂર્ણ કરશે. 3જી વર્ષગાંઠે રાજ્ય સરકાર 5 સંકલ્પોની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓ અને ખેડૂતો અંગે પણ સંકલ્પોમાં સમાવેશ. ધોરણ 10 અને 12ના 3 લાખ વિદ્યાર્થીઓને 1,000 રૂપિયાના ટોકન દરથી અપાશે. અમદાવાદના કાંકરિયામાં પેન્ડુલમ રાઇડ સૂટવા મામલે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી, જેના પર હાથ ધરાઈ સુનાવણી. જેમાં 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓને જામીન આપવા કે કેમ તે મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. હાલ પંથકમાં પાણીના પાળા બંધાતા લોકોને હાલાકી પડી. આ અંગે હાઈકોર્ટમાં કરાઈ અરજી. હાઈકોર્ટે શુક્રવાર સુધીમાં રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને સૂચન કર્યું. કેન્દ્રના નિર્ણય બાદ કોંગ્રેસમાં રાજીનામાની શરૂઆત. અમદાવાદના બોપલગુમાં કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું. સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ કરી કાશ્મીર અંગેના નિર્ણય બાદ કરી પોસ્ટ. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની એડવાઇઝરી બાદ તમામ યાત્રાળુઓ તેમના રાજ્યોમાં પરત ફર્યા. ત્યારે ગુજરાત પરિવાર ટ્રસ્ટ પણ ભંડારાની સેવાને આટોપીને પરત ફર્યું. છેલ્લા 23 વર્ષથી અમરનાથ યાત્રાના યાત્રિકોને મફતમાં જમવાનું મળી રહે તે માટે અમદાવાદનું આ ટ્રસ્ટ સેવા પૂરી પાડે છે. સાબરકાંઠા જિલ્લાના 52 લોકો અમરનાથ યાત્રા પૂર્ણ કરી સહી સલામત પંજાબ પહોંચ્યા. રસ્તામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરી પંજાબ પહોંચ્યા. પંજાબથી ગુજરાત આવશે. શનિ રવિની રજા ઉપરાંત એકાંતરા તહેવારો. 10 ઓગસ્ટે બીજો શનિવાર, 11મીએ રવિવાર, 12મી ઓગસ્ટે બકરીદની રજા, તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન, તેમજ 17 ઓગસ્ટે પતે. સરકારી કર્મી 3 રજા લે તો તેમને 9 દિવસનું મિની વેકેશન. ડભોઇયા સ્ટેશન રોડ પર 3 માળનું મકાન ધરાશાયી. સતત પડી રહેલા વરસાદથી મકાન ધરાશાયી થયું. જૂના બાંધકામવાળું મકાન ધરાશાયી થતા 2 લોકો દટાયા. બંનેને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. ડાંગના સુબીરમાં ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાયા. મહાલમાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં પૂર્ણા નદીના પાણી ભરાઈ ગયા. 300 વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું. ઉત્તર ડાંગના ફોરેસ્ટના કર્મચારીઓએ રેસ્ક્યુ કર્યું. તમામને વન વિભાગના રેસ્ટ હાઉસમાં રખાયા. નવસારી અને આસપાસના ઘણા વિસ્તારો હજુ પણ પાણીમાં. પૂર્ણા નદીના પાણી ફરી વળતા ઘણા વિસ્તારો જળબંબાકાર. શાંતાદેવી રિંગ રોડ, રંગૂન નગર, વેરાવળ નાકામાં પાણી. કાછિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારો હજુ પણ પાણીમાં. પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલી. નર્મદા ડેમ આજે નવો વિક્રમ સર્જે તેવી શક્યતા. ડેમની સપાટી હાલ 126.75 મીટરે પહોંચી. જળસપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની થઈ રહી છે આવક. છોટાઉદેપુરના જેતપુરનું નાની ખાંડી સિંચાઈનું તળાવ લીકેજ થયું. અડધા પાણી વિસ્તારમાં ઘૂસી ગયા. મોડી રાત્રે લીકેજ થતા ગામલોકોમાં ભય. 2:30 વાગે લીકેજ, ગામલોકોને એલર્ટ કરાયા. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી હજુ પણ નથી ઓસર્યા. શહેરના અનેક રોડ પર હજુ પણ ભરાયેલા છે પાણી. પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીમાં. ઝડપથી પાણી ઓસરે અને રોગચાળો ન ફાટે તે માટે તંત્ર લાગ્યું કામે. ગુજરાતમાં 75% ખરીફ વાવેતર સંપન્ન. સૌરાષ્ટ્ર વિસ્તાર ખરીફ માટે મોખરે. વડોદરા અને ભરૂચમાં પૂરના કારણે વાવેતર નિષ્ફળ. નર્મદા અમરેલીમાં 100% વાવેતર. ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી. ખેડૂતોમાં ખુશી. મુંબઈ અમદાવાદ વચ્ચે બીજા દિવસે પણ ટ્રેન વ્યવહાર ઠપ. કિમ કોસંબા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો. 42 ટ્રેન રદ. 28 ટ્રેન ટૂંકા ગાળા માટે રદ કરાઈ. લાંબા અંતરની ઘણી ટ્રેન રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી. ટ્રેન વ્યવહાર ખોરવાતા હજારો પ્રવાસીઓ અટવાયા.
અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટના શેડ્યુલ ખોરવાઈ જવાના કારણે 10,000 મુસાફર પરેશાન થયા. 10-20 ડોમેસ્ટિક ફ્લાઇટ એક કલાક કરતા વધુ મળી, કુલ 70 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. ફળના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 20% સુધીનો વધારો. વરસાદ અને પૂરની સ્થિતિને લઈને આવક ઘટતા ભાવમાં વધારો થયો. શ્રાવણ માસમાં ફળાહાર કરવો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું. બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશરથી અમદાવાદમાં 9-12 ઓગસ્ટ હળવાથી ભારે વરસાદની વકી. 2 દિવસથી વરસાદનું જોર ઘટતા શહેરમાં તાપમાન 4 ડિગ્રી વધી 32 ડિગ્રીએ પહોંચ્યું. ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત પર સક્રિય થઈ 2 સિસ્ટમ. ગુજરાતમાં 5 દિવસીય ભારેથી અતિભારે વરસાદની આગાહી. વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ. પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો દાવો. એનડીઆરએફની 20, એસડીઆરએફની 10 ટીમો પૂરની સ્થિતિમાં કાર્યરત. સુરતમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્ય ધોરીમાર્ગ કરાયો બંધ. મહુવાથી અનાવલ જતો સ્ટેટ હાઈવે બંધ કરાતા વાહન વ્યવહાર થયો બાધિત. પોલીસ મામલતદાર સહિતના ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તાપીના સાથે તાલુકામાં મેઘરાજાએ મહેર કરી. વ્યારાની મીંઢોળા નદીમાં આવી ઘોડાપુર. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. વ્યારા, સોનગઢ, ડોરવણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 62 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ. 500 પરિવારોનું કરાયું સ્થળાંતર. સુરતની જીવાદોરી. તાપીમાં સતત વધી પાણીની આવક. તાપી 2 કાંઠે વહેતા પાણી જોવા માટે ઉમટ્યા મોટી સંખ્યામાં લોકો. અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તંત્ર દ્વારા નાવડી અને ઓવારો લોકો માટે કરાયો બંધ. વડોદરાના ડભોઈ તાલુકાના વઢવણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ તાલુકાના કનાયડા અને ગામડી ગામમાં પાણી પ્રવેશ્યા. બંને ગામો બેટમાં ફેરવાઈ ગયા. ઘરોમાં તેમજ રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોને પડી પારાવાર હાલાકી. ઉદયપુરના બોડેલી અને નસવાડીમાં મુશળધાર વરસાદ. હેરણ નદી ગાંડીતુર થતા કોસિંદ્રા ચિખોદરા વચ્ચે કોઝવે પર પાણી ફરી વળ્યા. હેરણમાં પાણીની સતત વધારાને પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ. સુરતમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. જિલ્લાની તમામ નદીઓ ગાંડીતુર બની. બારડોલી નદી પરના ખલી ગામ વિસ્તારમાં 200થી વધુ શ્રમજીવી પરિવારો પાણીમાં ફસાયા. બારડોલી પાલિકાના ફાયર વિભાગે 150થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. ભાવનગરમાં શેત્રુંજી નદીમાં ડૂબેલા યુવાનને બચાવવા શરૂ કરાઈ શોધખોળ. જેસરના ચોક ગામ નજીક નદીમાં ડૂબ્યો યુવાન. ડૂબતી ભેંસને બચાવવા જતા યુવાન પણ ડૂબ્યો. 45 વર્ષના મુન્ના સરવૈયાને બચાવવા તરવૈયાઓએ નદીમાં શરૂ કરી શોધખોળ. સ્થાનિકોએ પણ યુવાનની શોધખોળ હાથ ધરી. સાબરકાંઠામાં બાઇક સ્લીપ થઈ જતા નદીમાં ખાબક્યું અને બાઇક સવારનું મોત નીપજ્યું. તણોદના અણખોલ ગામ પાસેની ઘટના. દીકરીને શાળાએથી મૂકી પરત ફરતા પિતાનું બાઇક સ્લીપ થતા નદીમાં ડૂબવાને કારણે મોત થયું. સ્થાનિકોએ લાશ બહાર કાઢી. આણંદના ઉમરેડમાં 2 મકાન ધરાશાયી થયા. રવિવારે રાત્રે ધીમી ધારે વરસાદમાં 2 મકાન ધરાશાયી થયા. બંધ મકાન હોવાથી કોઈ જાનહાનિ નહીં. ઉમરેડના મોચીવાડ ઓડ બજારમાં બની ઘટના. દાહોદના ગરબાડા તાલુકાના પાંદડી ગામે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર. શાળાની ઓરડામાં ટપકતા પાણી વચ્ચે ભૂલકાઓને કરવો પડે છે અભ્યાસ. માત્ર 2 ઓરડા ધરાવતી જર્જરિત શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી. ભારે વરસાદ બાદ નવસારી શહેર પાણીમાં. રિંગરોડ વિસ્તારમાં તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત. રિંગરોડમાં સ્થાનિકો વરસાદી પાણીમાં ફસાયા. એનડીઆરએફની ટીમની બોટથી બચાવ કામગીરી યથાવત. નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના ગામોમાં પાણી ઘૂસ્યા. અમરી, તળવી, સુપા સહિતના ગામોમાં પાણી આવ્યા. સુપા નજીક પુલ પર પાણી ફરી વળતા પુલ બંધ. નવસારીના વાંસદામાં કાવેરી નદી ગાંડીતુર બની. વાંસદા અને ચારણવાડા ગામનો સંપર્ક તૂટતા નદીના પ્રવાહમાં સામાન તણાયા તો કાંઠાના વડાલીમાં અનેક ઘરોમાં પાણી ભરાયા. નવસારી કલેક્ટરે ટ્વીટ કરી લોકોને સાબદા કર્યા. પૂર્ણા નદી ભયજનક 26.5 ફૂટે પહોંચી. નવસારી શહેર કાંઠા વિસ્તાર માટે અનુરોધ. સલામત સ્થળે ખસી જવા કલેક્ટરની અપીલ. અરવલ્લી પાસે મોટા કંધારિયા નજીક નાળું ધોવાયું. નોદરા સ્કૂલ અને વસાહત જવાનો એકમાત્ર રસ્તો બંધ. ઉપરવાસમાં પાણીથી નાળું ધોવાયું. છોટાઉદેપુરમાં મેરિયા નદી ગાંડીતુર થતા મૂલઘર ગામનો કોઝવે નદીના પ્રવાહમાં તૂટ્યો. મૂલઘર અને ટીંબી ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો. ભારે વરસાદને કારણે ડીઈઓએ રજા જાહેર કરી. ઉપરવાસમાંથી વધુ પાણી છોડાતા છોટાઉદેપુરનો જોજવા ડેમ ઓવરફ્લો થયો. જોજવા ગામ, સૂર્યા, ભદ્રાલી ગામોમાં ભરાઈ શકે છે પાણી. ઓરસંગ નદીમાં આવ્યા નવા પાણી. છોટાઉદેપુરના બોડેલીની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉનાળામાં સૂકી ભેટ થઈ ગયેલી નદીમાં નવા નીર આવ્યા. નદી 2 કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
છોટાઉદેપુર જિલ્લામાં નદી નાળા છલકાયા. ક્વાંટ તાલુકાનો વજેપુરનો કોઝવે ધોવાયો. કોઝવે ધોવાતા વજેપુર અને ક્વાંટ વચ્ચેનો સંપર્ક કપાયો. સાપણ નદીમાં આવી ઘોડાપુર. વજેપુરના લોકોને બહાર નીકળવા 10 કિલોમીટરનો ફેરો. ભારે વરસાદ બાદ છોટાઉદેપુરના ક્વાંટની સ્થિતિ બગડી. ક્વાંટથી હાફેશ્વર જવાનો મુખ્ય રોડ એક તરફથી તૂટી ગયો. વધુ વરસાદ થાય તો રોડ ધોવાઈ જવાની શક્યતા. છોટાઉદેપુરમાં ક્વાંટથી હાફેશ્વર જવાના માર્ગમાં ભૂવો પડ્યો. ભારે વરસાદ બાદ એક તરફનો માર્ગ તૂટ્યો. તંત્રએ રસ્તા પર પથ્થર મૂકી રસ્તો કોર્ડન કર્યો. વધુ વરસાદમાં સમગ્ર રસ્તો ધોવાય તેવી શક્યતા. છોટાઉદેપુરના ઘટામલી ગામમાં યુવક તણાતા તેનો આબાદ બચાવ. યુવક કોતર પાર કરીને પોતાના ઘરથી મુખ્ય માર્ગ તરફ જઈ રહ્યો હતો. સ્થાનિકોની મદદથી યુવકને તેની બાઇક સાથે બહાર કાઢવામાં આવ્યો. વડોદરામાં જનજીવન થયું ફરી પૂર્વવત. તમામ શાળા કોલેજો ફરી શરૂ થઈ. અલકાપુરીમાં રેલવે ગરનાળું ફરી શરૂ થયું. શહેરમાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત. એમએસ યુનિવર્સિટીની ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા. વડોદરામાં લાંબા અંતરાલ બાદ શરૂ થયો વાહન વ્યવહાર. શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો તો રિક્ષા સેવા શરૂ થતા રિક્ષા ચાલકો ખુશીમાં. પંચમહાલના દેવ ડેમમાંથી છોડાતા પાણીની માત્રામાં ઘટાડો થયો. હાલ 2 દરવાજા 1 ફૂટ ખાલી છોડાઈ રહ્યા છે. ભારે વરસાદ વરસતા ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં ડેમની સપાટી 88.7 મીટર. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા મધુબન ડેમમાં પાણીની આવક ઘટી. મધુબન ડેમની સપાટી 72.40 મીટરે પહોંચી. ડેમના 8 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા. દમણગંગા નદીમાં 88,401 ક્યુસેક પાણી છોડાયું. દમણગંગાના કાંઠાના ગામોને સાવચેત રહેવાનું છે. દેવ ડેમના 4 દરવાજા ખુલાતા વડોદરા જિલ્લાના 46 ગામો એલર્ટ પર. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હાલોલ ડેમમાં પાણીની વધુ આવક થતા 4 દરવાજા ખોલવામાં આવ્યા. 5 તાલુકાના 46 ગામોને એલર્ટ કરાયા. દાહોદના ધાનપુરમાં ભારે વરસાદ બાદ રસો ધોવાનો સિલસિલો યથાવત. ધાનપુરના 4 ગામે ડીપનાળું ધોવાયું. દર વર્ષે આ ડીપનાળું ધોવાતા નજીકના ગામોને ભારે અસર. રસ્તા ધોવાતા અવર જવરનો રસ્તો બંધ. બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે વહી. નદી પારના ખલી ગામ વિસ્તારમાં 200 થી વધુ શ્રમજીવી પરિવારો પાણીમાં ફસાયા. જેઓને બારડોલી પાલિકાની ફાયર બ્રિગેડ ટીમે બચાવવાની કામગીરી હાથ ધરી. 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી બોટની મદદથી તમામને સલામત સ્થળે ખસેડાયા. સુરતમાંથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીથુર બની. બારડોલીમાં નદી કાંઠાના વિસ્તારોમાંથી રેસ્ક્યુ. 100 થી વધુ પરિવારજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડે તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર થકી એરલિફ્ટ કરવામાં આવ્યા. સુરતના માંગરોળમાં વરસાદી પાણીમાં લોકો ફસાયા હતા. માંગરોળના લુવારા કોસાડીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. સુરતમાં તાપી નદીમાં આવક વધી. કાંઠાની વસાહતોમાં પાણી ભરાઈ ગયા. નજીકની સ્કૂલમાં 100 થી વધુને અપાયો આશરો. 8 જણની સ્કૂલમાં અપાયો આશરો. તાપીમાં પડેલા વરસાદને પગલે કેટલાક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તાઓ ધોવાઈ જતા વ્યારાથી ચીખલીને જોડતો રસ્તો બંધ થયો. તંત્ર દ્વારા રસ્તાની મરામતની કામગીરી હાથ ધરાઈ. ગામવાસીઓને મોટી હાલાકી. સાપુતારા વઘઈ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. દેવીપાડા ગામ પાસે અંબિકાનું પાણી ફરી વળ્યું. આંતરરાજ્ય ધોરીમાર્ગ બંધ થયો તો અંબિકા નદીએ ભયજનક સપાટી ઓળંગી. મહીસાગરના ડીવાયએસપીના ક્વાર્ટર્સ પર પડી વીજળી. વીજળી પડતા વીજ ઉપકરણોને નુકસાન થયું. મોડેમમાં પણ થયો હતો બ્લાસ્ટ. અરવલ્લીના દેરોલીમાં ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. એનડીઆરએફ અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો. બાયડના દેરોલીમાં તળાવમાં લપસી જતા આધેડ ડૂબ્યા હતા. ડાંગ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ. ખાપરી પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપુર. અંબિકા નદી પરના ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. ડાંગમાં જનજીવન પર ભારે અસર. ડાંગ હાઇવે પર ભૂસ્ખલનથી રોડ બંધ. ભેખડ ધસી પડતા સાપુતારા નાસિક માર્ગ બંધ. સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો. સાપુતારાના ઘાટ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નેશનલ હાઇવે પર ભેખડ અને વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર બાધિત થયો. પ્રવાસીઓ સહિત વાહન ચાલકો અટવાયા. સુરેન્દ્રનગર એસીબીમાં અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાના વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી. આ અંગે તપાસમાં તેમની પાસે બેનામી સંપત્તિ હોવાનું પણ સામે આવ્યું. આરોપી ચંદ્રકાંત પંડ્યાએ સુરેન્દ્રનગરની કરોડો રૂપિયાની સરકારી જમીન બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું. પાટણમાં યુજીવીસીએલ વર્ગ 1ના અધિકારી લાંચ લેતા ઝડપાયા. કારખાનામાં 20 મીટર મેળવવા માટે ફરિયાદી પાસેથી માંગી 25,000ની લાંચ. બાદમાં 15,000માં ડીલ કરી ફરિયાદીએ એસીબીને જાણ કરી અધિકારીને રંગે હાથ ઝડપ્યા. અમરેલી જિલ્લાના તુલસીશ્યામ રેન્જના ફોરેસ્ટર ગાયબ. 6 પાનાની સ્યુસાઇડ નોટ લખીને ગાયબ થયા. સ્યુસાઇડ નોટમાં કર્યો ખાંભાના આરોપીઓના ત્રાસનો ઉલ્લેખ. સ્યુસાઇડ નોટ વોટ્સએપ ગ્રુપમાં મૂકીને ફોરેસ્ટર ગાયબ.
સુરતના વરાછામાં આવેલા રચના સર્કલ પાસે આવેલ ત્રણ દુકાનોમાં મોડી રાત્રે તાળા તૂટ્યા. દુકાનની અગાસી પરથી આવી ચોરોએ ત્રણેય દુકાનોમાં ચોરી કરી. ત્રણેય દુકાનોમાં લાખોની ચોરીની આશંકા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. સુરતના પલસાણાના દસ્તાન ગામે વરસાદના પાણીમાં બે યુવાનો તણાયા. સ્થાનિકોએ બે પૈકી એક યુવાનને બચાવ્યો. એક યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી. ફાયરની ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. અમદાવાદમાં એલિસ બ્રિજમાં સોનાના દાગીનાની ચોરી કરતા મહિલા સીસીટીવીમાં કેદ થઈ. 1.5 લાખના દાગીનાની મહિલાએ ચોરી કરી. ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસીને મહિલાની ચોરી કરી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી. સાબરકાંઠાના તલોદના આણખોલ ગામ નજીક દીકરીને પ્રાથમિક શાળામાં મૂકી પરત ફરતા પિતાનું મોત. બાઇક સ્લીપ ખાતા નદીમાં બાઇક ખાબકી નદીમાં ડૂબી જવાથી પિતાનું મોત. સ્થાનિકો દ્વારા લાશ બહાર કઢાઈ. મધ્યપ્રદેશમાં જુગાર રમવા ગયેલા 36 ગુજરાતીઓ ઝડપાયા. સરહદના આધાર કાંચના અલીરાજપુરામાં દરોડો પાડતા ગુજરાતીઓ ઝડપાયા. ઝડપાયેલાઓમાં મોટાભાગના નર્મદા અને છોટાઉદેપુરના રહેવાસી. 5 લાખ રોકડા અને 10 વાહનો અને 1 જનરેટર જપ્ત કરાયું. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. સોમનાથ મંદિરે સોમવારે 1.5 લાખની વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. મંદિરે 21 ધ્વજારોહણ 7 મહાપૂજા યોજાઈ. દાદાની પાલખી યાત્રામાં ભક્તો ભાવવિભોર બન્યા. શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ દાદાને અર્પણ કરાઈ પાક. જામનગરથી આવેલા વિક્રમસિંહ જાડેજાએ જામ સાહેબના વખતથી જે કારીગર સોમનાથ મહાદેવના શૃંગાર બનાવે છે તેમના વંશજ દ્વારા બનાવેલી પાક સોમનાથ મહાદેવને અર્પણ કરી. આ સાથે જ સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.